હલો દોસ્તો વેલકમ ટુ ટ્રાન્સન્ટ એકેડેમી તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમે બધા મજામાં છો મસ્ત હશો તો ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું પેપર સોલ્યુશન ઓફ એમજીવીસીએલ વિદ્યુત સહાયક આઈટીઆઈ માટેના વિદ્યાર્થીઓ માટે બરાબર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની જે હમણાં એક્ઝામ લેવાની હતી બરાબર એક્ઝામ ડેટ હતી અઠ્યાવીસ પાંચ બે હજાર ત્રેવીસ હમણાં એમ જી આપણે વિદ્યુત સહાયક આઈટીઆઈના જે વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટની જે એક્ઝામ લેવાની હતી બરાબર એનું આપણે પેપર સોલ્યુશન આપણે આમાં કરવાનું છે બરાબર વન બાય વન આપણે આગળ વધતા જઈએ ઓકે ફ્રેન્ડ્સ જો તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામ તમે યુઝ કરતા હો તો એમાં તમે આપણે ટ્રાન્સજેન્ડ એકેડમીને તમે ફોલો કરી શકો છો બધી જગ્યાએ આપણું એક જ હેન્ડલ છે બરાબર મતલબ એક જ નામથી આપણે ચાલે છે ટ્રાન્સજેન્ડ એકેડમી બરાબર ફેસબુક ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામ ટેલિગ્રામની અંદર આપણી ચેનલ છે જેની અંદર આપણે ઘણી બધી સારી અપડેટ આવતી રહેતી હોય છે એક્ઝામ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમારા પર્સનલ નંબર છે બરાબર એની એમાં તમે વોટ્સઅપ કરી શકો છો ઓકે અને આપણું વોટ્સઅપ ગ્રુપ એ છે એ વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે જોઈને થઈ શકો છો ઓકે જેથી તમને આવનારી એક્ઝામ છે પછી એના રિલેટેડ મટીરીયલ ને બધું તમને ત્યાંથી માહિતી મળતી જાય ઓકે હવે આપણે વન બાય વન આપણે આગળ વધતા જઈએ સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન તમને એમ કહી છે આઈના નિયમ મુજબ અર્થ વાયરનો રંગ કેવો હોય છે બરાબર આઈ રૂલ્સ મુજબ અર્થ વાયરનો રંગ એટલે કે અર્થ આપણે અર્થિંગ જે કરવામાં આવે છે એનો કલર કયો કરવામાં આવે છે તો બધા તમને આઈડિયા છે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે લીલો કલરનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર અર્થિંગ કન્ડક્ટરનો ઉપયોગ આપણે અર્થિંગ કન્ડક્ટર હોય છે અથવા અર્થ વાયર હોય છે એનો આપણે લીલા કલરનો આપણે વાયરનો રંગ ઉપયોગ કરવામાં આવે છે બરાબર લીલા કલરનો આપણે વાયર ઉપયોગ કરવામાં આવે છે ઓકે એટલે પહેલા નંબરનો ક્વેશ્ચનનો આન્સર થશે ઓપ્શન નંબર સી બરાબર ત્યાર પછી એસઆઈ બીજા નંબરનો ક્વેશ્ચન એસઆઈ પદ્ધતિમાં ટોર્કનું એકમ શું છે બરાબર હવે જો અહીંયા ટીક કરેલું છે મીટર પર સેકન્ડ એ તમે ન જોતા હું જે ક્વેશ્ચન તમને હું તમને આન્સર લખાવતો જઈ જ આપણો સાચો આન્સર થાશે બરાબર હવે એસઆઈ પદ્ધતિમાં ટોર્કનો એકમ થાશે ટોર્કનો એકમ થાશે ન્યૂટન મીટર બરાબર ટોર્કનો એકમ થાશે ન્યૂટન મીટર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થાશે બરાબર એસઆઈ પદ્ધતિની અંદર આપણો ટોર્કનો એકમ શું થાશે તો કે ન્યૂટન મીટર બરાબર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થાશે ત્યાર પછી ત્રીજા નંબર નું ક્વેશ્ચન તમને એમ કહી છે કેપેસિટરનો ઉપયોગ નીચેના માંથી કઈ રાશિનું મૂલ્ય વધારવા માટે થાય છે બરાબર તો કે આપણે કેપેસિટર છે કેપેસિટરનું મૂલ્ય નીચેનામાંથી કઈ રાશિનું મૂલ્ય કઈ રાશિનું મૂલ્ય વધારવા માટે થાય છે કે ફ્રિકવન્સી પાવર પાવર ફેક્ટર કે કરંટ તો આપણે બધા ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે પાવર ફેક્ટર આપણું ઇમ્પ્રુવ થાય છે બરાબર એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ત્યાર પછી ચોથા નંબરનો ક્વેશ્ચન તમને એમ કહે છે ટ્રાન્સફોર્મર સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે બરાબર તો કે ટ્રાન્સફોર્મર ફેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક મ્યુચ્યુઅલ ઇન્ડકશનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર એટલે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તો કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પછી આવી રીતના પણ પૂછી શકે છે બરાબર તમને કે ભાઈ ફેર ડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અથવા ફેર ડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એના સિદ્ધાંત પર કાર્ય કરે છે એટલે ચોથા નો આન્સર થશે ઓપ્શન નંબર બી ઓકે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર ફાઇવ તમને એમ કહી છે કે ધાતુની વાહકતા શેના ઉપર આધાર રાખે છે હવે જો વાહકતા એટલે શું થયું તો કે કન્ડક્ટિવિટી બરાબર વાહકતા એટલે કે કંડક્ટિવિટી બરાબર તો કે ધાતુની વાહકતા શેના ઉપર આધાર રાખે છે ધાતુની થર્મલ વાહકતા ઉપર ઉપર ધાતુના ગલન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર બરાબર ઇલેક્ટ્રોન કેટલા ફ્રી છે ફ્રી ઇલેક્ટ્રોન જે હશે એના ઉપર આપણી છે ને વાહકતા એટલે કે કંડક્ટિવિટી આધાર રાખે છે હવે એક વસ્તુ યાદ રાખી અહીં તમારે તો કે એક રજીસ્ટન્સ હોય રજીસ્ટન્સ શું કરે છે તો વિરોધ કરે છે બરાબર હવે રજીસ્ટન્સના રેસીપ્રોલને શું કહે છે તો કે કંડક્ટન્સ કન્ડક્ટન્સ એટલે એને જી થી ઓળખવામાં આવે છે 1/r બરાબર 1/r એટલે કંડક્ટન્સ થયું પછી રેઝિસ્ટિવિટી આવે બરાબર તો કે રેઝિસ્ટન્સ નું જે ગુણધર્મ છે એને આપણે રેઝિસ્ટિવિટી કહી જાય કરંટ પદાર્થમાં કરંટ વહન કરવાના વિરોધના ગુણધર્મને રેઝિસ્ટિવિટી અથવા આપણે આવી રીતના કહેતા હોય છે r ρ l a આપણું સૂત્ર છે બરાબર તો ρ r a l તો જ્યારે એરિયા 1 મીટર સ્ક્વેર હોય અને લેન્થ છે પણ 1 મીટર હોય બરાબર તો ત્યારે આપણી રજી આ આ રોહ બરાબર આર થઈ જાય તો કે જે સ્પેસિફિક રજીસ્ટન્સ મળે છે ને એને આપણે રજીસ્ટિવિટી કહીએ છીએ બરાબર તો સેમ એસિટીસ અહીંયા આપણે છે ને કન્ડક્ટિવિટી હોય છે બરાબર રજીસ્ટન્સનું એકમ ઓહમ છે બરાબર રજીસ્ટન્સનું એકમ ઓહમ છે કન્ડકટન્સનો એકમ મોહ છે રજીસ્ટિવિટીનું એકમ ઓહમ મીટર છે બરાબર રજીસ્ટિવિટીનું એકમ ઓહમ મીટર છે અને કન્ડક્ટિવિટી સિગ્માનું એકમ મોહ પર મીટર છે મોહ પર મીટર આટલું યાદ રાખજો તમને બીજી એક્ઝામમાં પણ કામ આવી શકે છે બરાબર એટલે આપણો સાચો આન્સર ઓપ્શન નંબર પાંચનો ક્વેશ્ચન નંબર પાંચનો શું થશે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે બરાબર ફ્રી ઇલેક્ટ્રોન વધારે એ પ્રમાણે કન્ડક્ટિવિટી આપણું વધારે સારામાં સારું કન્ડક્ટિવ બનશે મટીરિયલ ઓકે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સિક્સ તમને એમ કહે છે નીચેની આકૃતિમાં દર્શાવેલ થ્રી ફેસ જોડાણનું નામ જણાવો તો તમને જોઈને જ આઈડિયા આવી જાય કે આ ડેલ્ટા કનેક્શન છે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર ડેલ્ટા કનેક્શન છે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ઓકે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ ઓકે આ સરસ ઓકે જીવંત વિદ્યુત આગ પર કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ કરવો જોઈએ સાતમા નંબરનો ક્વેશ્ચન તમને એમ છે કે જો ભાઈ આપણે મતલબ ઇલેક્ટ્રિક આગ લાગેલી હોય બરાબર ઇલેક્ટ્રિક આગ લાગેલી હોય તો કયા પ્રકારના અગ્નિશામકનો પાણી સીઓ ટુ હોમ કે ઉપરમાંથી એક પણ નહીં તો મોસ્ટલી તમને આઈડિયા હશે કે ભાઈ આપણે છે ને ઇલેક્ટ્રિક આગ લાગે ને ત્યારે પાણીનો તો ઉપયોગ થતો જ નથી બરાબર એટલે આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે સીઓ ટુ ટાઈપ આપણે છે ને અગ્નિશામકનો ઉપયોગ એટલે સીઓ ટુ ટાઈપ આપણે ફાયર એક્સ્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર જીવંત વિધિ આગ ઉપર એટલે કે એનો મતલબ કે ફાયર દ્વારા મતલબ શોર્ટ સર્કિટ દ્વારા જે આગ લાગેલી હોય ને ઇલેક્ટ્રિક કારણો દ્વારા એનો આપણે સાચો આન્સર થશે સી ટુ બરાબર ત્યાર પછી આઠમા નંબરનો ક્વેશ્ચન છે બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ ક્યાં થાય છે બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ તો કે તમને બધાની આઈડિયા છે બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ છે ને ઓવરહેડ લાઈન ની અંદર થશે એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર અંડરગ્રાઉન્ડ કેબલમાં નહીં થાય કોન્ડ્યુટ વાયરિંગમાં નહીં થાય ઓવરહેડ લાઈન ની અંદર બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર

ઓકે એટલે ત્રણસો ચાલીસ આપણો આન્સર થશે બરાબર તેત્રીસ એટલે ખાલી ડાયરેક્ટ ચોવીસ બસો ચાલીસ છે બરાબર એટલે બસો ચાલીસ ભાગ્યા તમે બસો ચાલીસ ભાગ્યા જીરો પોઈન્ટ સેવન જીરો સેવન તમે કરશો એટલે ત્રણસો ને ઓગણ ચાલીસ થશે એટલે ત્રણસો ચાલીસ આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર બનશે બરાબર ત્રણસો ચાલીસ ઓકે અથવા આવી રીતના તમને મગ એમ થાય કે આમાં કેમ ભાગાકાર કરવો તો તમે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો તમે શું કરો તો કે બસો ચાલીસ ગુણ્યા રૂટ ટુ કરો રૂટ ટુ એટલે શું થઈ જશે રૂટ ટુ એટલે એકસો એકતાલીસ છે આસર છે ને ત્રણસો ચાલીસ આવી જશે ત્રણસો ચાલીસ ની આસપાસ તમને આન્સર આવી જશે હવે અગિયારમો ક્વેશ્ચન તમને એમ કહે છે આવર્તન એકમ શું છે આવર્તનનો બરાબર આવર્તનનો એકમ શું છે ઓપ્શન નંબર આમ સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી હર્ટઝ બરાબર હવે અહીંયા ખાસ વસ્તુ યાદ રાખવાની છે આવર્તન એટલે શું એ તમને મગજમાં હોવું જોઈએ આવર્તન એટલે કે વન ટાઈપ ઓફ ફ્રીક્વન્સી બરાબર હવે સાયકલ કેટલા લોકોને એમ લાગે સાયકલ આવે અથવા સાયકલ પર સેકન્ડ આવે બરાબર હર્ટ્ઝ પર સેકન્ડ આવે પણ આવર્તનની વાત કરી છે એટલે એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી બરાબર હર્ટ્ઝ છે એ આપણો સાચો આન્સર થશે ત્યાર પછી બારમો ક્વેશ્ચન તમને એમ કહી છે સ્ટાર જોડાણમાં જો ફેઝ વોલ્ટેજ છે ને એ એકસો બત્રીસ સત્તરસો બત્રીસ વોલ્ટ હોય

હવે અહીંયા તમને એમ કીધું છે કે ફેઝ વોલ્ટેજ છે ને એ સત્તરસો ને બત્રીસ આપી દીધા છે બરાબર તો આપણે લાઇન વોલ્ટેજ ફાઇન કરવાના છે ઓકે તો શું કરવાનું છે આપણે સિમ્પલ વસ્તુ છે √3 થ્રી એને ગુણ્યા સત્તરસો બત્રીસ થ્રી એને ગુણ્યા સત્તરસો બત્રીસ બરાબર તો હવે આપણો સાચો આન્સર શું થશે તો કે સત્તરસો બત્રીસ એને ગુણ્યા તમે √3 થ્રી કરશો એટલે જવાબ આવશે બે હજાર નવસો નવ્વાણું બે હજાર નવસો નવ્વા પોઈન્ટ નવ આન્સર આવ્યો એટલે ત્રણ હજાર તમારે મગજમાં રાખવાનું તમારે એવી રીતના હોય ને તમારે બરાબર મગજમાં રાખવાના એટલે સત્તરસો બત્રીસ તમારે કરવાના થશે બરાબર એક એટલે તમે આવી રીતના કરો બરાબર વન એને ગુણ્યા સત્તરસો એટલે તમારે અહીંયા થશે એકસો એને ગુણ્યા એકસો સત્તરસો ને બત્રીસ હવે આ બેનો ગુણાકાર કરવો ને પછી ભાંગી આપણે તમે છેદમાં શો કરી નાખો એટલે તમને આન્સર બે હાજર નવસો પોઈન્ટ નવ ની આસપાસ આવી જશે એટલે ત્રણ હજાર આપણો સાચો આન્સર થશે વસ્તુ છે કે તમને સૂત્ર આવડતું હોવું જોઈએ કનેક્શન છે ને એટલે બરાબર જ્યારે સ્ટાર ની અંદર કરંટ કેવો હશે આઈએલ ઇઝિકવલ ટુ આઈપીએચ હશે હશે સ્ટારમાં કરંટ સેમ હોય જો તમને ડેલ્ટા પૂછ્યું હોત ને તો શું થાય ડેલ્ટાની અંદર કરંટ આ ડેલ્ટા માટે લખું છું ડેલ્ટાની અંદર આઈએલ બરાબર રુથ્રી આઈપીએચ થાય બરાબર આઈપીએચ થાય અને V VPH થાય ડેલ્ટા ની અંદર વોલ્ટેજ છે હોય કરંટ અલગ અલગ હોય બરાબર આટલી વસ્તુ તમારે મગજમાં રાખવાની છે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 13 તમને એમ કહી છે કે RLC સિરીઝ સર્કિટમાં RLC શ્રેણી સર્કિટમાં બરાબર RLC સિરીઝ સર્કિટ છે તો એમાં તમને શું કહે છે કે કઈ સ્થિતિમાં રેઝોનન્સ થશે તો રેઝોનન્સ ની કન્ડિશન આપણને ખબર છે કે ભાઈ XL is equal to XC જ્યારે થાય છે સર્કિટ ની અંદર ત્યારે આપણે એને રેઝોનન્સ કહેવામાં આવે છે સિરીઝ રેઝોનન્સ બરાબર સિરીઝ તો કે એક્સેલ શૂન્ય હોય એક્સેલ અને કેપેસિટીની વેલ્યુ બરાબર હોય પછી આપણે ત્રીજો ઓપ્શન કહીએ એક્સેલ છે એ એક્સી કરતા વધારે હોય અથવા એક્સી શૂન્ય હોય ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર એ આપણો સાચો આન્સર થશે જ્યારે એક્સેલ અને એક્સીની વેલ્યુ સરખી હોય ત્યારે આપણે સિરીઝ રેઝોનન્સ થશે હવે અહીંથી તમે એક વસ્તુ સમજતા જાવ બીજી એક્ઝામ માટે કે ભાઈ ત્યારે પાવર ફેક્ટર શું હશે પાવર ફેક્ટર ત્યારે યુનિટી હશે બરાબર ત્યારે યુનિટી પાવર ફેક્ટર હશે એટલે કે વન પાવર ફેક્ટર હશે ત્યારે રજીસ્ટિવ સર્કિટ બની જશે પ્યોર રજીસ્ટિવ સર્કિટ બની જશે બરાબર જ્યારે આપણે એક્સેલ અને એક્સી એનો મતલબ એક્સેલ બરાબર એક્સી થઈ જાય એક્સેલ ને એક્સી બે એકબીજાને કટ કરી નાખશે તો પાવર ફેક્ટર આપણો યુનિટી થઈ જશે બરાબર સર્કિટ આપણી પ્યોર રજીસ્ટિવ થઈ જશે બરાબર અને ઇમ્પિડન્સની વેલ્યુ મિનિમમ હશે મિનિમમ કેટલી તો કે ઝેડ r ઇક્વલ ટુ આર આમાંથી કંઈ પણ તમને ક્વેશ્ચન બીજી એક્ઝામમાં પૂછાઈ શકે છે આટલું તમારે મગજમાં રાખવાનું છે હવે ચૌદમો ક્વેશ્ચન જોઈએ સંપૂર્ણ ઇન્ડક્ટિવ સર્કિટમાં જો સપ્લાય ફ્રીક્વન્સી વન હાફ સુધી ઘટાડી દેવામાં આવે એટલે એક દૃત્યાંશ એટલે કે અડધી કરી નાખવામાં આવે તો કરંટમાં ખાલી જગ્યા ફેરફાર થશે બરાબર જો સંપૂર્ણ ઇન્ડક્ટિવ સર્કિટમાં જો સપ્લાય ફ્રીક્વન્સી છે ને અડધી આપણે ઘટાડી દઈએ છીએ અડધી આપણે ઘટાડી દઈએ છીએ તો કરંટમાં શું ફેરફાર થશે તો આમાં તમારે ખાસ મગજમાં રાખવાનું છે ચૌદમાં ક્વેશ્ચનનો આન્સર થશે ઓપ્શન નંબર બી બે ગણો કરંટ વધી જશે જો ફ્રિકવન્સીમાં આપણે હાફ ઘટાડશું ફ્રીક્વન્સી અડધી ઘટાડી દઈશું તો કરંટમાં જો આપણી પાસે એટલી વસ્તુ છે આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન એક્સેલ બરાબર અથવા તો આપણું મેઇન સૂત્ર આ રીતના વી ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સેલ થશે વી ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સેલ હવે અહીંયા આપણને ખબર છે એક્સેલ એ બરાબર શું છે તો કેવલ ટુ ટુ પાય એફલ એટલે કે એક્સેલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ફ્રિકવન્સી ફ્રિકવન્સી શું કરી દીધી હાફ કરી દી એટલે ફ્રિકવન્સીફ કરશો તો એનો મતલબ એક્સેલની વેલ્યુ કેટલી થઈ અડધી થઈ એક્સેલ ની વેલ્યુ અડધી થઈ તો છેદનો છેદ અંશમાં ગયો તો કરંટમાં કેટલો વધારો થયો બે ગણો વધારો થઈ ગયો એટલે કરંટ છે ને બે ગણો વધશે બરાબર એટલે કરંટ માં બે ગણો વધારો થશે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15 તમને એમ કહે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL નો એકમ શું છે XL નો એકમ જો આ ભાઈ હેનરી કહીરો છે ખોટો આન્સર છે બરાબર ખરેખર XL નો એકમ થશે ઓહમ બરાબર જો યાદ રાખજો XL ત્યાર પછી XC ત્યાર પછી Z ત્યાર પછી R આ બધાઈનો એકમ છે ને ઈ ઓહમ છે એક્સેલ એક્સી ઝેડ અને આર આ બધાયનો એકમ ઓહમ છે બરાબર રેઝિસ્ટન્સ નો એકમ ઓહમ છે ઇમ્પિડન્સ ઝેડ એટલે ઇમ્પિડન્સ એનો એકમ ઓહમ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટીવ રિએક્ટન્સ બંનેનો એકમ ઓહમ છે ખાસ મગજની અંદર રાખજો ઓકે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન તમને એમ કહે છે 16મા નંબરનો લેપ વાઇન્ડિંગમાં બ્રશની સંખ્યા હંમેશા પોલની સંખ્યા ખાલી જગ્યા હોય છે

પછી નંબર ઓફ પેરેલ પાથ તમને આની અંદર પૂછે નંબર ઓફ પેરેલ પાથ તો લેફ્ટ વાઇન્ડિંગમાં તો એલ ઇઝિકલ લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ પી થઈ જશે જો વેવ વાઇન્ડિંગ કીધું હોય ને તો લેફ્ટ વાઇન્ડિંગમાં આપણે નંબર ઓફ પેરેલલ પાથ બે હશે બરાબર નંબર વેવ વાઇન્ડિંગની અંદર ની વાત થઈ જાય ની અંદર બે હશે હવે તમને 17મો ક્વેશ્ચન એમ બેટરી બેટરીની ક્ષમતા કેવી રીતે નિર્દેશ કરવામાં આવે છે તો આપણને બધાને આઈડિયા છે ભાઈ એમ્પિયર અવર બરાબર ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર બેટરી ની ક્ષમતા હંમેશા આપણે એમ્પિયર અવરમાં માપીએ છીએ બરાબર આટલા mAh ની બેટરી હોય છે તો આટલા એમ્પિયર અવરની બેટરી હોય છે ક્વેશ્ચન નંબર 17 આપણો સાચો આન્સર મતલબ ક્વેશ્ચન નંબર 17 નો સાચો આન્સર ડી થાશે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 18 જો બેટરી ટૂંકા ગાળા માટે ઊંચા દરે ચાર્જ કરવાની હોય તો ચાર્જ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે ટૂંકા ગાળા માટે આપણે છે ને ચાર્જ કરવાની છે તો એને કહેવામાં આવે છે બૂસ્ટ ચાર્જ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર ટૂંકા ગાળા માટે ઊંચા દરે ચાર્જ કરો જલ્દી આપણે ચાર્જ કરવાની તો આપણે તમે જો અત્યારે તમે જે 33 વોટ ચાર્જર આવે છે બરાબર ડાર્ટ ચાર્જર આવે બોલવામાં આવે તો બૂસ્ટ ચાર્જ એવી રીતના તમને કહેવામાં આવતું હોય બરાબર તેત્રીસ વોટ છે પાસઠ વોટના જે આપણે મોબાઈલની બેટરી ચાર્જ કરવાના હોય ને તો એને ડાટ ચાર્જર કહેવામાં આવે છે એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ક્વેશ્ચન નંબર ઓગણીસનો તમને ક્વેશ્ચન કઈ છે સિલિકોન એ ખાલી જગ્યા છે બરાબર તો કે સિલિકોન શું છે આપણે બધાને આઈડિયા છે સિલિકોન ઇઝ અ વન ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર મટીયલ બરાબર ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે છે સેમી કન્ડક્ટર એટલે કે અર્ધવાહક અર્ધવાહક છે સેમિકન્ડક્ટર મટીયલ છે અર્ધવાહક છે બરાબર

પછી તમને એમ કઈ પીએમએમસી પીએમએમસી જ્યાં પરમાનન્ટ મેગ્નેટ આવે ત્યાં ઓનલી ડીસી આવશે જ્યાં ઇન્ડક્શન આવે ને ઇન્ડક્શન મીટર ત્યાં છે ને ઓનલી એસી આવશે ઇન્ડક્શન ટાઈપ મીટર આવે ને તો ઓનલી એસી પીએમએમસી આવે તો ઓનલી ડીસી અને એમાંય આવે ને તો એસી ડીસી બંને ઓકે હવે એકવીસમો ક્વેશ્ચન તમને એમ કહે છે નીચેનામાંથી ક્યુ પિન પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ મુખ્ય ક્ષેત્ર છે બરાબર એટલે કે પિન ઇન્સ્યુલેટરનો મેઇન ઉપયોગ કઈ જગ્યાએ થાય છે બરાબર તો એમાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ટ્રાન્સમિશન સિસ્ટમ ઈએચવી ટ્રાન્સમિશન કે ઉપરમાંથી એક પણ નહીં તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ઇન્સ્યુલેટર એટલે કે કે કેટલા સુધી તો આપણે જો ઇલેવન કેવી થી લઈને બરાબર કેવી સુધીના ઇન્સ્યુલેટર હોય છે તો મોસ્ટલી એને આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર જ ઉપયોગમાં લેવામાં આવે છે ઓકે એટલે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સૌથી વધારે આપણે પિન ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે હવે બાવીસમો ક્વેશ્ચન તમને એમ કહે છે ડેટ શોર્ટ સર્કિટ વાઇન્ડિંગમાં ઇન્સ્ટોલેશનમાં મેગરનું રીડિંગ કે શું હશે

જો સિંગલ ફેઝ પંપ મોટર ધીમી ગતિએ ચાલે છે તો તેમાં શેની ખામી હોઈ શકે છે તમને ક્વેશ્ચન ત્રેવીસનું એમ કીધું સિંગલ ફેઝ પંપ અથવા સિંગલ ફેસ મોટર છે એમાં આપણે ઈ ધીમી ગતિએ ઓછી સ્પીડથી ચાલે છે તો તેમાં શેની ખામી હોઈ શકે છે તો ખાસ યાદ રાખજો એમાં આપણને આઈડિયા છે જ કે આપણું ખામીયુક્ત કેપેસિટર ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે આપણે જો ઘરે પંખો હોય ને પંખોએ ફરવામાં ધીમો પડી ગયો હોય ને તો એનો મતલબ એવો થયો કેપેસિટરમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો એટલે કેપેસિટર બદલાવવાનો છે એટલે સિંગલ ફેસ મોટર જ અહીંયા વાત કરી છે પંપ મોટર કીધું છે બરાબર તો એ ધીમી ગતિએ ચાલે છે તો એના મતલબ આપણે એમાં ખામી કેપેસિટરમાં પ્રોબ્લેમ આવી ગઈ છે ઓકે ચોવીસ ચોવીસમો ક્વેશ્ચન એમ કહીએ છીએ એસસીઆરનું પૂરું નામ જણાવો એસસીઆરનું પૂરું નામ છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર બરાબર સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર ઓપ્શન નંબર એ આપણો સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એસસીઆરનું સાવ સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલો છે પચીસમો ક્વેશ્ચન તમને એમ કહી છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાનો જથ્થો ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે તો કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે એટલે કે હાઇડ્રો એટલે પાણી ઉપર આધાર રાખે છે પાણીના જથ્થા ઉપર પાણી જેટલું હશે બરાબર એના ઉપર આપણે ટર્બાઈનુ ટર્બાઈન ઉપર પાણી ફેંકવામાં આવશે અને એના પ્રમાણે સ્પીડથી ટર્બાઇન ફરશે અને એ અલ્ટરનેટરને ફરવશે બરાબર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર છવ્વીસ તમને એમ કહી છે કે નીચેની સર્કિટમાં એ મીટરનું રીડિંગ ખાલી જગ્યા છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખો છો અહીંયા R ની વેલ્યુ છે ને આર ટુ તમને ચાર હોમ આપેલો છે અહીંયા આર વન છે ને એ તમને વીસ ઓહમ આપેલો છે એટલે લેમ્પનો વીસ ઓહમ છે અહીંયા તમને ચાર ઓહમ છે બરાબર છ વોલ્ટની બેટરી તમને આપેલી છે બરાબર હવે આપણે કરંટની વેલ્યુ આપણે ફાઇન કરવાની છે એટલે કે એમીટર મીટરનો તો આઈ બરાબર શું થશે I V/R ટુ વી આર પણ અહીંયા બે રજિસ્ટન્સ છે એટલે આર વન પ્લસ આર ટુ લખી નાખશું બરાબર તો I બરાબર શું થઈ જશે વી એટલે કેટલા છે છ વોલ્ટ એના છેદમાં ચાર વત્તા ચાર વધતા 20 એટલે કે ચોવીસ થઈ જશે એટલે છ ના છે ઝીરો પોઈન્ટ પચીસ ઓકે ત્યાર પછી આગળ વધીએ નીચેનામાંથી આકૃતિમાં વિદ્યુત વાયરિંગમાં ઉપયોગી ઉપકરણનું નામ જણાવો બરાબર નીચેનામાંથી આપણે એક મિનિટ ક્વેશ્ચન નંબર સત્યાવીસમાં બરાબર કારણ કે આમાં પીડીએફ બે અલગ અલગ કરીને લીધેલો છે બરાબર એટલે ક્વેશ્ચન નંબર 27 તમને એમ કહે છે નીચેનામાંથી આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત વાયરિંગમાં ઉપયોગી ઉપકરણ તો તમે અહીંથી જોઈ શકો છો બરાબર આ છે ને એંગલ હોલ્ડર છે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થાશે બલ્બ પણ બદલાવી લઈએ બરાબર એટલે આઈડિયા આવી જાય આપણને ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થાશે એંગલ હોલ્ડર છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર એંગલ હોલ્ડર છે ત્યાર પછી કન્ડક્ટર માં ગેજ નંબર ઘટે તો તેનો વ્યાસ બરાબર શું કહીજે કન્ડક્ટર ની અંદર ગેજ નંબર ઘટે છે તો તેનો વ્યાસ વધે છે બરાબર તમે અહીંથી તમે એસ ડબલ્યુ સ્ટાન્ડર્ડ વાયર ગેજ તમે જોયેલું હશે બરાબર તો જેમ જેમ ગેજના નંબર ઘટે ને તો અહીંયા તમે વન પછી આવી રીતના ટુ પછી થ્રી તો એનો મતલબ કેવો છે કે જેમ જેમ ગેજના નંબર ઘટે ને એમ એવી રીતના એનો વ્યાસ આપણો જે નો વ્યાસ છે ને એ બહુ જ વધારે હોય એટલે વ્યાસ વધે છે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ આકૃતિમાં દર્શાવેલ ક્યુ સાધન દર્શાવેલ છે તો સિમ્પલ છે તમને ખબર જ છે કે ભાઈ કાર્ટ્રિજ ફ્યુઝ દર્શાવેલો છે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે સાવ સિમ્પલ ક્વેશ્ચન છે કાર્ટ્રિજ ફ્યુઝ છે બરાબર ત્યાર પછી ક્વેશ્ચન નંબર નીચે દર્શાવેલ આકૃતિમાં સર્કિટનો સમતુલ્ય ઇક્વેલન્ટ અવરોધ ગોતો બરાબર આપણે ફાઇન કરવાનું છે તો આર નવ ઓહમના ત્રણ રેજિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરેલા છે તો આને શોર્ટ શોર્ટકટ મેથડથી તમને સિમ્પલ કહી દઉં તો કે નાઇન બાય થ્રી કરો ને બરાબર એટલે તંતરી નવ ત્રણ ઓહમ આન્સર આવશે હવે એ તમને ન આવડતો તો આપણે મેથડ થી જઈએ વન અપોન આર ઇક્વેલન્ટ બરાબર વન ઓપોન નાઇન પ્લસ વન અપોન નાઇન પ્લસ વન અપોન નાઇન છેદ સરખો છે એટલે વન પ્લસ વન પ્લસ વન ડિવાઇડેડ બાય નાઇન એટલે થઈ ગયા થ્રી બાય નાઇન હવે આપણે આ વન અપોન આર ઇક્વેલન મળ્યો બરાબર તો આર ઇક્વિવેલન્ટ બરાબર શું થઈ જશે નાઇન બાય થ્રી જો પાછા આવી ગયા બરાબર ત્રણ તેરી નવ તો ત્રણ ઓમ આપણો આન્સર આવ્યો બરાબર ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે આ ભાઈએ નવ લખેલો છે નવ ન આવે બરાબર આ આર અપોન એન મેં કોન્સેપ્ટ લગાવ્યો છે આર અપોન એન આમે રિવિઝનના વિડીયોની અંદર દર્શાવ્યું છે કઈ રીતના થાય બરાબર તો ત્યાં જઈને તમે જોઈ લેજો અત્યારે ખાલી આટલું યાદ રાખી લો બરાબર ત્રણ ઓમ આપણો આન્સર થશે એકત્રીસમો ક્વેશ્ચન તમને એમ કહે છે નીચેનામાંથી આકૃતિમાં દર્શાવેલ ઉપકરણનું નામ શું છે બરાબર તો એકત્રીસમાં ક્વેશ્ચનમાં શું તમને જોઈને શું આઈડિયા આવે છે તો આપણને દેખાય છે ભાઈ ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર છે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર ડિસ્ક ઇન્સ્યુલેટર બતાવેલું છે એક ડિસ્ક ઇન્સ્યુલેટર કેટલા કેવી હોય એ તમે કમેન્ટની અંદર જણાવો નીચેનામાંથી ક્યુ સમીકરણ સાચું છે બરાબર નીચેનામાંથી કયું સમીકરણ તો કે વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ વી ઇઝ ટુ આર વી ઇઝ ટુ ડબલ્યુ ક્યુ કે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડબલ્યુ તો આપણો આઈડિયા છે વોલ્ટેજનું સૂત્ર શું છે વર્ક અપન ચાર્જ વર્ક અપ ચાર્જ એટલે વી ઇઝિકવલ ટુ ડબલ્યુ બાય ક્યુ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ત્યાર પછી આપણે આગળ વધીએ તેત્રીસમો ક્વેશ્ચન એમ કહે છે જો વાહકની લંબાઈ બમણી હોય અને આચ્છેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો વાહકનો પ્રતિરોધ તમને એમ કહે છે વાહકની લંબાઈ બમણી એટલે આપણી પાસે પહેલાં સૂત્ર છે એ જોઈ લઈએ આર બરાબર રો એલ બાય એટલે અહીંથી મને એટલી ખબર પડી આર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્સનલ ટુ એલ બાય એ હવે એમ કહે છે વાહકની લંબાઈ બમણી કરવામાં આવે એટલે કે આ પેલી છે હવે આર ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ટુ એલ એટલે લંબાઈ બમણી કરી નાખી એરિયા પણ ડબલ કરી નાખો એટલે ટુ એ બરાબર ટુ એ થઈ ગયો તો ટુ ટુ કેન્સલ થઈ ગયા તો હવે ખરેખર આપણો આન્સર શું થઈ ગયો જે હતો ને એ જ રજિસ્ટન્સમાં કોઈ ફેર કારણ કે જેટલી લેન્થ વૈધી છે ને એટલો એરિયા પણ વધ્યો છે એટલે તો ખરેખર કોઈ રજિસ્ટન્સમાં ફેરફાર થતો નથી ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર કોઈ ફેરફાર થતો નથી એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ચોત્રીસવો ક્વેશ્ચન તમને એમ કહી છે નીચેના પૈકી કયા વેવ ફોર્મ સૌથી ઓછો સમયગાળો હશે બરાબર નીચેનામાંથી કયા વેવ ફોર્મનો સૌથી ઓછો સમયગાળો હશે તો કે જેની ફ્રીક્વન્સી સૌથી વધારે ને એનો સમયગાળો સૌથી ઓછો બરાબર આપણે તમને ખબર છે ટી ઇઝ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ બરાબર ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ તો જેની ફ્રીક્વન્સી વધારે તો ટાઈમ ઓછો એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે ઓકે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે ક્લિયર ત્યાર પછી હવે આપણે આગળ વધીએ 35મો ક્વેશ્ચન તમને એમ કહી છે થ્રી ફેસ સ્ક્રલ કેજ ઇન્ડક્શન મોટરમાં રિંગ ઇન્ડક્શન સ્લીપરિંગની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે થ્રી પ્લેસ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કીધું તો સ્કવિરલ કેજ ઇન્ડક્શન મોટરની અંદર રિંગ હોતી જ નથી ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ઓકે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ઓકે ફ્રેન્ડ્સ ઓકે ફ્રેન્ડ્સ તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર તમને એમ કહે છે કે વન કિલો એમ્પિયર એક કિલો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર બરાબર તો તમને આઈડિયા છે ભાઈ એક હજાર એમ્પિયર એટલે એમ્પિયર ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર એમ્પિયર એટલે શું થશે તો કે એક હજાર એમ્પિયર એટલે કે એક કિલો એમ્પિયર સાવ સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછેલો છે ત્યાર પછી આપણે આપણે આગળ વધીએ સાડત્રીસમાં ક્વેશ્ચન તમને એમ કહે છે નીચેનામાંથી દર્શાવેલ આકૃતિમાં દર્શાવેલ ઉપકરણનું નામ જણાવો બરાબર તો આઈડિયા છે તમને દેખાય છે બરાબર ઉપરની તરફ એરો જાય છે એટલે આ કયા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે તો કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે ઓપ્શન નંબર એ આપણો સાચો થશે જો એરો એરો તો તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર અંદરની તરફ જાય છે એટલે પીએનપી બરાબર ક્વેશ્ચન તમને એમ કહી છે ડીસી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન થતા એસી કરંટનું ડીસી માં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યા વપરાય છે જો ડીસી જનરેટરની અંદર આર્મેચરમાં ઉત્પન્ન થતા એસીનું ડીસી માં રૂપાંતર કોણ કરે છે તો કે આપણે આઈડિયા છે કોમ્પ્યુટેટર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે કોમ્યુટેટર દ્વારા એસી નું ડીસી માં રૂપાંતર થાય છે કેમાં જનરેટર ની અંદર જો મોટર હોય તો ડીસી નું એસી થશે બરાબર મોટર ની અંદર ડીસી નું એસી થશે જનરેટર ની અંદર એસી નું ડીસી થશે કોમ્યુટેટર છે એ કોપર ના બનેલા હોય છે વચ્ચે માઇકા નું ઇન્સ્યુલેશન રાખવામાં આવે છે ઓકે ત્યાર પછી હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 39 નો લોડ પર ચાલતી વખતે નીચેનામાંથી કયા ડીસી જનરેટર માં ખૂબ જ ઓછા ટર્મિનલ વોલ્ટેજ હોય છે બરાબર તો કે નીચેનામાંથી મતલબ કે નો લોડ ઉપર ચાલતી વખતે જનરેટરમાં ખૂબ જ ઓછો ટર્મિનલ વોલ્ટેજ હોય છે એને લોડ ઉપર નો લોડ ઉપર ચલાવશું ને તો એના જે ટર્મિનલ હોય છે ને ટર્મિનલ ઉપર બહુ જ ઓછા વોલ્ટેજ તમને જોવા મળશે ટર્મિનલ વોલ્ટેજ બરાબર એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે આ ભાઈ સન્ટ લખેલો છે સન્ટ નહીં આવે ખરેખર ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે ચાલીસમો ક્વેશ્ચન એમ કહે છે નીચેનામાંથી કયા ડીસી જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને બહારના સોર્સ દ્વારા ડીસી વોલ્ટેજ આપીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે એટલે કે ડીસી જનરેટર છે એના ફિલ્ડ વાઇન્ડિંગને બહારથી એક્સટર્નલ સોર્સ આપવામાં આવે છે તો આપણને ખબર છે કે ભાઈ સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર બરાબર એને આપણે ફિલ્ડ વાઇન્ડિંગને બહારથી સપ્લાય આપવામાં આવે છે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે ત્યાર પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર ફોર્ટી વન નીચેનામાંથી કયા રિલે તાપમાનમાં ફેરફારથી ઓપરેટ થાય છે બરાબર ક્વેશ્ચન નંબર ફોર્ટી શું કહે છે કે ભાઈ નીચેનામાંથી કયો રિલે તાપમાનમાં ફેરફારથી ઓપરેટ થાય છે ઇન્ડક્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે રીડ રિલે થર્મલ રિલે કે ડિફરેન્શિયલ રિલે તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી બરાબર થર્મલ ઓવરલોડ રિલે અથવા ખાલી થર્મલ રિલે બરાબર મેઇન વસ્તુ શું છે ભાઈ કરંટમાં કરંટ વધારો થાય છે તો એને લીધે હિટિંગ ઉત્પન્ન થાય છે હિટિંગને લીધે થર્મલ રિલે ઓપરેટ થાય છે એટલે તાપમાનમાં ફેરફારને લીધે ઓપરેટ થાય એને આપણે થર્મલ રીલે લીધું બરાબર ક્વેશ્ચન નંબર ફોર્ટી ટુ રેઝિડ્યુલ ને ઘટાડીને શૂન્ય કરવા માટે જરૂરી મેગ્નેટિક ફિલ્ડને શું કહેવામાં આવે છે જો રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ છે આપણને ખબર છે કે અહીંયા આવી રીતના આપણે ઇસ્ટિસિસ લૂપ દોરીએ છીએ બરાબર તો અહીંયા આવી રીતના જ્યારે રિટર્ન આવીએ છીએ ને ત્યારે અહીંયા જ્યારે સપ્લાય ઝીરો થઈ જાય છે તો આટલું આપણને મેગ્નેટિઝમ વધે છે એને કીધું રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ તો આ રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમને ઝીરો કરવા માટે આપણે શું લગાડીએ છીએ તો કે કોર્સિવ ફોર્સ ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે તો કે અહીંયા આપણે કોર્સિવ ફોર્સ લગાડીને ત્યારે રેઝિડ્યુલ મેગ્નેટિઝમ ઝીરો થઈ જાય છે એને કીધું કો ઓર સીવ ફોર્સ ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર આ હિસ્ટેરીસિસ લૂપમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે ઓકે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી તમને કહી છે ડીસી મોટરની ગતિની દિશા જાણવા માટે કયા નિયમનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર જો તમને એમ કીધું છે ડીસી મોટર કીધું છે ને મોટર મોટર એટલે કે શું આવશે બરાબર ઓપ્શન નંબર બી ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ જો જનરેટર એટલે જમણો જનરેટર એટલે આજે પેલો રીતે રાઈટ હેન્ડ રૂલ છે ને એ જનરેટરની અંદર લાગુ પડશે જનરેટર એટલે જમણો લેફ્ટ રાઇટ એટલે જમણો હાથ લેફ્ટ એટલે બરાબર આપણો ડાબો હાથ ડાબા હાથનો નિયમ ઉપયોગ કરવામાં આવશે ડાબા હાથનો નિયમ છે મોટર ડીસી મોટરની દિશા ગતિની દિશા જાણવા માટે આપણે ફ્લેમિંગ ના લેફ્ટ હેન્ડ રૂલનો ઉપયોગ કરીએ છીએ બરાબર ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ નો ઉપયોગ કરીએ છીએ ઓપ્શન નંબર બી સાચો આન્સર છે અને જો જનરેટરની અંદર પૂછવામાં આવે તો ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ ઓકે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર્ટી ફોર ડીસી મોટરના વર્કિંગ માટે કયા પ્રકારનું ક્ષેત્ર હોવું જરૂરી છે તો કે ડીસી મોટરના વર્કિંગ માટે આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોવું જરૂરી છે ઓપ્શન નંબર ડી સાચો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ડીસી મોટરની વાત કરી છે બરાબર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેમ આવશે તો કે ઇન્ડક્શન મોટરની અંદર બરાબર સિંક્રોનસ મોટરની અંદર ઓકે ક્વેશ્ચન નંબર ફોર્ટી ફાઈવ તેજસ્વીતા એટલે કે લ્યુમિનસ સેમા માપવામાં આવે છે લ્યુમિનસ છે એ આપણા કેન્ડેલા પર ચોરસ મીટર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે કેન્ડેલા પર ચોરસ મીટરમાં આપણે લ્યુમિનસનો માપવામાં લ્યુમિનસ માપવામાં આવે છે ઓકે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર્ટી સિક્સ લાઇટનિંગ સ્કીમનો નીચેનામાંથી કઈ રીતે વર્ગીકૃત કરી શકાય છે તો કે લાઇટનિંગ સ્કીમ છે નીચેનામાંથી કઈ રીતે વર્ગ તો કે ડાયરેક્ટ લાઇટનિંગ અર્ધપ્રત્યક્ષ લાઇટિંગ અર્ધ પરોક્ષ લાઇટિંગ કે ઉપરોક્ત તમામ તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ બરાબર લાઇટનિંગ સ્કીમ છે એ બધી રીતે ડાયરેક્ટ છે અર્ધપ્રત્યક્ષ છે કે અર્ધ પરોક્ષ આ બધી રીતે આપણે લાઇટનિંગને આપણે વ્યવસ્થિત આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ દસ્યમંત્ર પ્રકાશની તરંગ લંબાઈ તો ચાર હજાર એન્કસ્ટ્રોમ યુનિટ થી લઈને સાત હજાર પાંચસો એકસ્ટ્રોમ યુનિટ બરાબર એયુ ચાર હજાર થી લઈને સાત હજાર પાંચસો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે આ ડાયરેક્ટ યાદ રાખવાની વસ્તુ છે ઓકે

તો તો કે જો મોટર છે 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 એને એની જે સ્પીડ 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 થી ને ઓછી ઓછી કરવી ઘટાડવી ઝડપ પર નિયંત્રિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો સાચો આન્સર થશે આર્મેચર કંટ્રોલ મેથડ બરાબર ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે આર્મેચર કંટ્રોલ મેથડ એમાં આપણે ઉપયોગ કરશું ને એટલે આપણે છે ને રેટેડ થી ઓછી સ્પીડ થી કામ થશે

અને આનથી ઉલટું થઈ જશે ડીસી જનરેટરની અંદર બરાબર જ્યારે વોલ્ટેજ છે એ આપણે બે કે કેએમએફ કરતાં અડધા થઈ જાય ને ત્યારે આપણે ડીસી જનરેટરની અંદર આપણને મેક્સિમમ એફિશિયન્સી મળે છે અથવા ત્યાં આપણે એમ કહી શકીએ કે ભાઈ વેરિયેબલ લોસ ઇઝિકલ મેક્સિમમ એફિશિયન્સી ક્યારે મળશે તો કે વેરિયેબલ લોસ ઇઝિકલ ટુ કોન્સ્ટન્ટ લોસ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફિફ્ટી વન અલ્ટરનેટરમાં હાઇડ્રોજનનો ઉપયોગ શેના માટે થાય છે તો કે કુલિંગ માટે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે સાવ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો છે બરાબર કુલિંગ માટે આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ છીએ 52મો ક્વેશ્ચન એમ કહે છે બે આલ્ટરનેટર પેરેલલમાં જોડેલા છે એટલે કે સમાંતરમાં જોડેલા છે જો બે આલ્ટરનેટરમાંથી એકમાંથી ચુંબકીય ક્ષેત્રની મેગ્નેટિક ફિલ્ડની ઉत्तेજા બદલવામાં આવે એટલે કે એકની મેગ્નેટિક ફિલ્ડની દિશા બદલાવવામાં આવે તો શું મતલબ મેગ્નેટિક ફિલ્ડની ઉત્તેજના બદલાવવામાં આવે તો શું થશે બરાબર તો બાવનમાં ક્વેશ્ચનમાં આ સાચો આન્સર થશે પાવર ફેક્ટર બદલાશે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે ઓકે મેન શું કહી છે ભાઈ બે અલ્ટરનેટર પેનલમાં કનેક્ટ છે બે અલ્ટરનેટમાંથી એકની મેગ્નેટિક ફિલ્ડની ઉત્તેજના એટલે થોડીક વધારે ઘટાડો કરવામાં આવે છે તો એના લીધે શું થાય છે આપણા પાવર ફેક્ટરમાં ફેરફાર થશે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે ક્વેશ્ચન નંબર એમ તમને કહી છે જનરેટિંગ સ્ટેશનમાં અલ્ટરનેટરનું સ્ટેટર વાઇન્ડિંગ ખાલી જગ્યા કનેક્શનમાં જોડેલું હોય છે જનરેટિંગ સ્ટેશનની અંદર આપણું જે અલ્ટરનેટર છે એનું સ્ટેટર વાઇન્ડિંગ હંમેશા સ્ટારમાં કનેક્ટેડ હોય છે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર સ્ટાર કનેક્ટેડ હોય છે આપણું જનરેટિંગ સ્ટેશનનું અલ્ટરનેટિંગ વાઇન્ડિંગ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફિફ્ટી આઈસોલેશન ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી ટર્ન્સ નો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે જો પેલા તમે એકલું સમજો કે આઇસોલેશન ટ્રાન્સફોર્મર એટલે શું ટ્રાન્સફોર્મ આપણી પાસે ત્રણ પ્રકારના છે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન અને આઇસોલેશન બરાબર આઇસોલેશન તો સ્ટેપ અપ એટલે શું તો કે ભાઈ વી ટુ છે ને સેકન્ડરી વોલ્ટેજ ઇઝ ગ્રેટર ધેન વી વન ડાઉન એટલે શું વી ટુ લેસ ધેન વીટ વી વન એટલે સેકન્ડરી વોલ્ટેજ વધારે છે તો એ સ્ટેપ અપ થયું સેકન્ડરી વોલ્ટેજ ઓછો છે તો સ્ટેપ ડાઉન થયું જ્યારે વી વન બરાબર વી છે ને સેકન્ડરી વોલ્ટેજ ને પ્રાઇમરી વોલ્ટેજ છોડશે તો એનો મતલબ એ થયું આઇસોલેશન ટ્રાન્સફોર્મર તો ત્યારે એનો ટર્ન ગુણોત્તર શું હશે વન જેમ વન ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે તો જ આપણે છે ને સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરી આવી પણ એટલા તમને સેકન્ડરીમાં મળશે બરાબર એટલે ચોપન ના ક્વેશ્ચન નો આન્સર થશે ઓપ્શન નંબર એ ત્યાર પછી શું કહે છે પંચાવન ક્વેશ્ચન ટ્રાન્સફોર્મર એક ઉપકરણ છે જે એસી વોલ્ટેજને અથવા કરંટને સ્ટેપ સ્ટેપડાઉન કરે છે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે બરાબર ટ્રાન્સફોર્મર સ્ટેટિક ડિવાઇસ છે જે વોલ્ટેજ અને કરંટને અપ અને સ્ટેપડાઉન કરે છે ફ્રિકવન્સીમાં ફેરફાર કર્યા વગર માં ફેરફાર થતો નથી કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ પાવર ને કોન્સ્ટન્ટ ડિવાઇસ છે ટ્રાન્સફોર્મર યુ નહીં ત્યાર પછી હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર ફિફ્ટી સિક્સ ઓટો માં એક નો ઉપયોગ ખાલી જગ્યા થાય છે બરાબર ઓટો ની અંદર એક વાઇન્ડિંગનો ઉપયોગ તો કે બંને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન તરીકે બંનેનો ઉપયોગ થાય છે એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો ઓટો ટ્રાન્સફોર્મર છે તો ઓટો ટ્રાન્સફોર્મરમાં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન માટે એક જ વાઇન્ડિંગનો ઉપયોગ થઈ જાય બરાબર પછી કઈ છે 57મો કે રીઅલ ટ્રાન્સફોર્મરમાં ફ્રિક્શન લોસ ખાલી જગ્યા હોય છે તો કે જો ફ્રિક્શન લોસ એટલે કે ટ્રાન્સફોર્મર છે સ્ટેટિક ડિવાઇસ છે કોઈ ફરતો ભાગ હોતો નથી એટલે ફ્રિક્શન લોસ છે ને 0% હોય ઓપ્શન નંબર બી સાચો આન્સર થાય છે ફ્રિક્શન લોસ 0% થઈ જશે ઓકે ત્યાર પછી ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી વાઇન્ડિંગના ટર્ન્સ 400 છે સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ 100 છે બરાબર પ્રાઇમરી વાઇન્ડિંગના નંબર ઓફ ટારસો છે એટલે કે એને આપણે એમ કહી દઈએ છીએ એન વન બરાબર કેટલા છે ચારસો છે ઓકે એન ટુ કેટલા છે સેકન્ડરી વાઇન્ડિંગના કેટલા છે સો છે પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ છે ને વીસ એમ્પિયર થાય છે બરાબર એટલે કે આઈ વન છે આપેલો છે તો આઈ ટુ આપણે ફાઇન્ડ કરવાનું છે આઈ ટુ આપણે ફાઇન્ડ કરવાનું છે ઓકે તો તમારે આટલું અમારે મગજમાં રાખો આપણે અહીંયા વોલપેન ચેન્જ કરી નાખીએ બરાબર તો આપણી પાસે સૂત્ર છે એન વન અપોન એન ટુ ઇઝ ટુ આઈ ટુ અપોન આઈ વન કરંટ હંમેશા ઓલ્ટો હોય છે આ ટર્સ આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો પ્રમાણે હોય છે

બરાબર ક્વેશ્ચન નંબર અઠાવન નો સાચો આન્સર શું થશે તો કે ઓપ્શન ઇન્ડકશન મોટરની અંદર પૈકી નીચેના પૈકી ક્યાં સ્ટાર્ટરમાં છ છેડા બાર કાઢવામાં આવે છે એટલે નીચે ક્યાં આપણું સ્ટાર્ટર છે ઇન્ડકશન મોટરના સ્ટાર્ટર ની અંદર છ છેડા છે ને એ છ ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે એવું સમજો બરાબર તો ફિફ્ટી નાઇનમાં ક્વેશ્ચન થશે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મ સ્ટાર્ટર બરાબર ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર છે ને આપણે છ છેડા બહાર કાઢવામાં આવે છે ઓકે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સાઠ તમને એમ કહે છે ડીસી સન્ટ મોટરનું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ ફ્લક્ષ ઘટે છે તો તેની સ્પીડ બરાબર શું કહે છે કે ડીસી મોટર આપણને આપેલી છે એનું ચુંબકીય ક્ષેત્ર એટલે મેગ્નેટિક ફિલ્ડને લીધે એનું ફ્લક્ષ ઘટે છે ઓકે

એમાં આપણે કયો ભાગ ડીસી મશીનનો કયો ભાગ દર્શાવેલો છે એ આપણે કહેવાનું છે ડીસી મશીનનું ઓકે ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર સિક્સટી ટુ ઓકે ક્વેશ્ચન નંબર સિક્સટી ટુ એમાં તમને શું કહે છે નીચેનામાંથી કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણને પાવર ફેક્ટર પાવર માપવા માટે વપરાય છે એક જ મિનિટ આપણે સિક્સટી વનની અંદર આર્મેચર વાઇન્ડિંગ નથી બરાબર ફિલ્ડ વાઇન્ડિંગ છે બરાબર ફિલ્ડ વાઇન્ડિંગ થશે આર્મેચર તો રોટર ઉપર હોય છે બરાબર એટલે ઓપ્શન નંબર ડી છે ને એ સાચો આન્સર થશે મે બી કાંઈક ભૂલ થઈ ગઈ મારી બરાબર ડી આપણું ફિલ્ડ વાઇન્ડિંગ છે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે આર્મેચર ઉપર તો શું મતલબ કે આર્મેચર તો જોઈએ આર્મેચર વાઇન્ડિંગ તો આર્મેચર ઉપર હોય છે આ તમને જે દેખાય છે એ આપણું ફિલ્ડ છે ફિલ્ડ વાઇન્ડિંગ છે ઓકે હવે સિક્સટી ટુમાં આવી જાય નીચેનામાંથી ક્યુ ઇન્સ્ટ્રુમેન્ટ પાવર માપવા માટે વપરાય છે બરાબર પાવર માપવા માટે વપરાય છે તમે તમારી રીતે લોજિક લગાડો બરાબર ભાઈ વોટ મીટર ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે ઓકે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 63 તમને શું કહે છે આકૃતિમાં નીચેની આકૃતિમાં દર્શાવેલ કયા પ્રકારનું મીટર છે તો આ આપણા ઘરે જે મીટર છે ને બરાબર ઈ આપણો મીટર ક્યુ છે તો કે ઇન્ટિગ્રેટિંગ પ્રકારનું મીટર છે બરાબર આપણો એનર્જી મીટર છે એનર્જી એનર્જી મીટર બરાબર એનર્જી મીટર છે પણ ડિજિટલ નથી અહીંયા તમને આંકડા દેખાઈ જોલો ચકડુ પેલા ફરતું ને એ પ્રકારનું છે એટલે આને કહેવામાં આવે છે સંકલયક કારક ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે મીટર છે નીચેના માંથી કયું ઉપકરણ બુસ્ટર તરીકે વાપરવામાં સૌથી વધારે યોગ્ય છે બરાબર બુસ્ટર તરીકે આપણે ક્યાં કેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ડીસી સિરીઝ જનરેટર બીડી સિરીઝ વાઉન્ડ જનરેટર ઇઝ અ વન ટાઈપ ઓફ બુસ્ટર બુસ્ટર તરીકે આપણે રેલવેની અંદર બુસ્ટર તરીકે આપણે ડીસી સિરીઝ જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે પાસઠમાં એમ કહે છે બે મદદ મદદથી પાવર ફેક્ટર માપવાની પદ્ધતિમાં બે માંથી એક નું રીડિંગ ક્યારે શૂન્ય થશે હજુ બે પદ્ધતિ થી બરાબર બે વોટમીટર મદદથી પાવર માપવાની પદ્ધતિમાં બે માંથી એક નું રીડિંગ ક્યારે શૂન્ય થશે કે પાવર ફેક્ટર યુનિટી હોય ક્યારે જીરો હોય ત્યારે જીરો પોઈન્ટ પાંચ હોય ત્યારે કે જીરો થી જીરો પોઈન્ટ પાંચ ની વચ્ચે હોય ત્યારે બરાબર તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી જયારે પાવર ફેક્ટર જીરો પોઈન્ટ પાંચ હોય ને બરાબર જયારે પાવર ફેક્ટર જીરો પોઈન્ટ પાંચ હોય ને ત્યારે આપણા કોઈ પણ એક નું રીડિંગ છે ને એ ઝીરો થશે બરાબર એક થશે એટલે ઓપ્શન નંબર થશે મો તમને એમ કહે છે આકૃતિમાં દર્શાવેલ ગેટ નું નામ જણાવો તો તમે અહીંથી જોઈને એટલું આઈડિયા આવી જશે બરાબર આ આપણો નોર ગેટ છે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર નોર ગેટ બધાય કહે છે બરાબર અહીંથી આ આ ઓર છે અને આ આપણી નોટની દિશા છે એટલે ઓર પ્લસ નોટ એટલે એને કરી દીધું નોર ગેટ ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે બરાબર તમને પૂછે તો આવી રીતના નો છે છે રજિસ્ટર સૌથી સૌથી સામાન્ય સામાન્ય પ્રકાર પ્રકાર ક્વેશ્ચન એમ કે કાર્બન ટાઈપ રજિસ્ટર ઓપ્શન નંબર આપણો સાચો કાર્બન ટાઈપ રજિસ્ટર ઓકે ત્યાર પછી ક્વેશ્ચન નંબર નીચેનામાંથી નો ઉપયોગ થાય છે નીચેનામાંથી ઝીર ડાયોડનો ઉપયોગ તો કે આપણે તમે તમેલું હોય તો આઈડિયા છે ઝીન ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ઝીનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગમાં થાય છે બરાબર સોરી એમ કહે છે પાવર ફેક્ટરમાં શેનો ગુણોત્તર છે પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે તો કે પાવર ફેક્ટર એટલે કે કોસ ફાય ઇઝ ઇક્વલ ટુ આર અપોન ઝેડ રજિસ્ટન્સ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને પાવર ફેક્ટર કહેવામાં આવે છે અને રજીસ્ટન્સ સિક્સટી નાઇનમાં ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર ઓપ્શન નંબર એ ત્યાર પછી સિત્તેર મો ક્વેશ્ચન એમ કહે છે જયારે કોઈ પણ વોલ્ટ મીટર અથવા એ એ મીટર એસી રાશિનું રીડિંગ આપે ત્યારે કઈ કિંમત કઈ કિંમત હોય છે જો કોઈ પણ વોલ્ટ મીટર અથવા એ મીટર છે એસી રાશિનું રીડિંગ આપે ને ત્યારે હંમેશા એ આપણને આરએમએસ વેલ્યુ બતાડે છે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે આપણા ઘરે જે બસો ત્રીસ વોલ્ટ આવે છે ને એ આરએમએસ વેલ્યુ છે બરાબર એ પણ આરએમએસ વેલ્યુ છે એટલે હંમેશા વોલ્ટ મીટર છે અથવા એ મીટર છે એ આરએમએસ વેલ્યુ ને માપે છે રૂટ મીન સ્કવેર ઓકે ક્વેશ્ચન નંબર 71 થ્રી ફેઝ ટાર કનેક્શનમાં બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને શું કહેવામાં આવે છે થ્રી ફેઝ સ્ટાર કનેક્શનની અંદર વચ્ચે બે ફેઝ વચ્ચે મોડો બે ફેઝ વચ્ચે મળે મળતા વોલ્ટેજને શું કહેવામાં આવે છે તો એમાં સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી લાઇન વોલ્ટેજ બરાબર લાઇન વોલ્ટેજ અહીંયા આપણે જોઈ લઈએ બરાબર સ્ટાર કનેક્શન આવી રીતના હોય બરાબર સ્ટાર કનેક્શન આવી રીતના છે તો કે જો આ બે ફેઝ એટલે કે આર વાય અને બી તો કે લાઇન વોલ્ટેજ કોને કીધા લાઇન વોલ્ટેજ બરાબર તો કે વીઆર વાય બરાબર વીબી વાય બરાબર વી વાય આર વી વાય આર આને કીધું આપણે લાઇન વોલ્ટેજ અને અહીંયા જો ન્યુટ્રલ આવે ને બરાબર એને આપણે કીધા ફેઝ વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ કોને કીધા તો કે વીઆર એન એટલે આર અને એન બરાબર આ બે વચ્ચેના વોલ્ટેજને આપણે ફેઝ વોલ્ટેજ કીધા વીબીએન અને વી વાય એન વી વાય એન આને કીધા આપણે ફેઝ વોલ્ટેજ એટલે અહીંથી આપણે બે ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કીધું લાઇન વોલ્ટેજ ઓપ્શન નંબર શી આપણો સાચો આન્સર થશે ક્વેશ્ચન નંબર 72 બરાબર ક્વેશ્ચન નંબર 72 તમને શું કહી છે ત્રણ કેપેસિટર પેરેલલ માં જોડીને ટોટલ કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર શું થાશે ત્રણ કેપેસિટન્સ છે બરાબર અહીંયા જોઈ લે આપણે ત્રણ કેપેસિટન્સ આવી રીતના પેરેલલ માં કનેક્ટ કરેલા છે બરાબર તો ટોટલ કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર શું થશે જો આ ભાઈ 1/c 1/c1 1/c2 1/c3 કરેલે છે આ ભૂલ છે બરાબર શું કામ કારણ કે કેપેસિટર રેઝિસ્ટન્સ કરતા ઉલટું વર્ક કરે છે તો c ઇક્વિવેલન્ટ બરાબર c1 plus, 1 upon c2 plus, 1 upon c3

નીચેનામાંથી કઈ સર્કિટનો કરંટ ખૂબ જ ઓછો અવરોધ ઓછો છે અને કરંટ બહુ જ વધારે છે તો કે ઓપન સર્કિટ આર એલસી સિરીઝ સર્કિટ કંટ્રોલ સર્કિટ કે શોર્ટ સર્કિટ બરાબર તો સેવન્ટી થ્રીનો આ સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી શોર્ટ સર્કિટ જો અવરોધ ખૂબ જ ઓછો છે કરંટ વધારે તો શોર્ટ સર્કિટની અંદર જ છે ને રજીસ્ટન્સ ઓછો હોય અને કરંટ બહુ જ વધારે હોય ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે ત્યાર પછી નંબર ખાલી જગ્યા પરિસ્થિતિમાં ઇલેક્ટ્રિકલ કામ કરવું ટાળવું જોઈએ તો ઓપ્શન નંબર છે ભેજવાળી વાળી જગ્યામાં ભેજ વાળું વાતાવરણ હોય ને ત્યારે આપણે થોડુંક મેન્ટેનન્સ નું કામ કરવું ટાળવું જોઈએ ક્વેશ્ચન નંબર 75 તમને એમ કહે છે નીચેનામાંથી કઈ આકૃતિમાં દર્શાવેલ ઉપકરણનું નામ જણાવો આકૃતિમાં સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કરંટ ટ્રાન્સફોર્મર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર થ્રી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કયા પ્રકારનું છે બરાબર સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી થ્રી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે બરાબર થ્રી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર આપણે દર્શાવેલું છે ઓકે તો આ સેવન્ટી ફાઈવ ક્વેશ્ચન અહીંયા તમારા કમ્પ્લીટ થાય છે ઓકે ફ્રેન્ડ્સ તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો તમને એમ લાગે કોઈ ક્વેશ્ચન ની અંદર મારી ભૂલ થઈ ગઈ છે તો તમે કમેન્ટ કરજો હું પિન કમેન્ટ કરી દઈશ ઓકે બાકી કેવો વિડીયો લાગ્યો ગયો કમેન્ટમાં શેર કરજો બરાબર આનાથી બીજા વિડીયો પણ તમારા ના જોવા હોય તો મને કમેન્ટની અંદર કરજો તો આપણે એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરતા જશું ઓકે થેન્ક યુ ફોર વોચિંગ દિઝ વિડીયો ફ્રેન્સ અને કંઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો ઓકે થેન્ક યુ